તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામ નજીક આવેલ કમોસમી વરસાદ અને માવઠા અને ભારે પવન ફૂંકાવાને કારણે એરંડા તથા અન્ય પાકોને ભારે નુકસાન ગયું છે તો ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક આવેલ ખેડૂતોને થોડા દિવસો પહેલા માવઠા અને ભારે પવન ફૂંકાવાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જ્યારે કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પણ રોવાના વાર આવે તેવી કુદરતી આફતોથી ખેડૂત હંમેશા ઘેરાયેલો જ રહે છે કમોસમી વરસાદ માવઠું અને ભારે પવનને કારણે ધોરાજીના ફરેણી ગામ નજીક આવેલ પંદર વીઘાના વાવેતર ધાણા ચણા જીરું જેવા પાકોને થોડા સમય અગાઉ આવતા આ પાકોને નુકસાન તો થયેલ જ છે પણ જેમ જેમ હવામાન વિભાગ દ્વારા માવઠું કે કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ તો અત્યારે પહેલાં માવઠું પડેલ અને આગામી દિવસોમાં જો વરસાદ પડશે તો પાકોમાં પણ વધુ નુકશાની જશે તેવો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તેવી ધોરાજી તાલુકાના ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી આમ કુદરતી આફતોને કારણે ખેડૂતોને વધુ નુકસાન વેઠવાનું વારું આવી શકે તેમ છે મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી કિશોરભાઈ જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી છે જો એમાં જો કમોસમી વરસાદ થાય તો શું પરિસ્થિતિ થાય અત્યારે જો હવામાન વિભાગે જે આગાહી કરી છે એકવીસ બાવીસની અને જો કમોસમી વરસાદ અને પવન આવે તો ખેડૂતોને ભયંકર નુકસાની જાય અત્યારે ઘઉં ધાણા ચણા જીરું લસણ ડુંગળી આવા રવિ પાકો વિવિધ પાકો છે એમાં ભયંકર નુકસાની જાય આની પહેલાં પંદર દિવસ પહેલાં જે કમોસમી વરસાદને કારણે ત્યારે પણ ખેડૂતોને સારી એવી નુકસાની ગઈ છે એરંડાના પાકમાં પચાસ ટકા પાક ભાંગીને ભૂકો થઈ ગયેલો હતો અને હવે જો વરસાદ આવે અને પવન આવે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે અત્યારે આ અઠવાડિયે અઠવાડિયે વાતાવરણમાં પલટો હોવાને કારણે જીવાતોનો ઉપદ્રવ એટલો બધો છે જેથી ધાણાના પાકમાં અત્યારે થ્રીપ્સ મોલોમસી અને એવા ચુસિયા પ્રકારની જીવાતો છે જે કોઈ પણ જંતુનાશક છાંટવાથી નિયંત્રણમાં આવતી નથી અને ધાણાનો પાક અત્યારે સંપૂર્ણ નિષ્ફળ કહીને નિષ્ફળ છે એડા છે તે ઢળી પડ્યા શું કહેશો એ એરંડા છે એ 50% પાક નિષ્ફળ છે જે ઢળી ગયા છે ને એ અને એમાં સારી એવી નુકસાની છે હવે જો પાછો વરસાદ ને પવન આવે તો એ પાક આખો નિષ્ફળ જાય એવું છે એરંડાનો બહુ મોસી વરસાદની આગાઈ કરવામાં હવામાન વિભાગે તો જો વરસાદ થાય તો એરંડાના પાકને કેવું નુકસાન થાય અત્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જો આ પંદર દિવસ પહેલાંનું વાવાઝોડું ને વરસાદ આવ્યો હતો કમોસમી વરસાદ થયો હતો ત્યારે આ એરંડાનો પાક ભાંગીને જમીન દોસ્ત થઈ ગયો છે અત્યારે તો અત્યારે જો નવું આવે વાવાઝોડું ને એવું કાંઈ વરસાદ કે તો આ સંપૂર્ણ પાક અત્યારે જમીન દોસ્ત છે તો ઉપર પાણીને આનતેન થાય તો જમીનમાં એરંડી વહી જાય તો એ સડીને હાવ ખરાબ થઈ જાય છે તો અત્યારે સંપૂર્ણ પાક ફેલ થઈ જાય જો અત્યારે આવે તો હવે કુદરત રૂઠે તો અહીંયા કાંઈ કોઈનું કામ આવતું નથી પણ અત્યારે જો ન આવે તો સારી વાત છે અને અત્યારે ધાણા અને ઘઉંના પાકને અને જીરાને ભયંકર નુકસાની થાય એવી હાલત છે ડુંગળી લસણ માં થીપ્સ નો એટેક છે દાણામાં તો અત્યારે સંપૂર્ણ પાક ફેલ થયેલા શું કેશો અત્યારે જે એન્ટા પાક છે કેવું નુકસાન અત્યારે પચાસ થી સાહીઠ ટકા જેવો પાકમાં નુકસાની તો દેખાય જ છે અત્યારે પણ અત્યારે જો હવે નવ આવે વાવાઝોડું ને વરસાદ ને આવે તો તો સંપૂર્ણ પાક ફેલ થઈ જાય એવી પરિસ્થિતિ છે બ્યુરો રિપોર્ટ લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ